एवरीवन, वेलकम टू अवर न्यू ब्लॉग। केम छो बधा? गुड मॉर्निंग, राधे राधे। तो जो वागे छे 6:30 ने आजे छे परम એકલાને જ જવાનું, અને આજે છે ગુરુવાર ના તારીખ। જો દિશુ સરસ સૂતી છે અને આ બાજુ પાણી ગરમ થઈ ગયું છે, આ બાજુ બોર્નવીટા અને પરમની સેન્ડવિચ બની ગઈ છે, એને ખબર જ છે ને ભોગ ભાવે છે। જો ચોકલેટ સેન્ડવિચ રેડી છે, બાજુ પાણીની બોટલ ભરી દીધી છે, એને ગ્રીન બોટલ બહુ ગમે છે। તો ચલો પરમને હવે ઉઠાડીને ફ્રેશ કરી દઉં, પછી કન્ટિન્યુ કરું છું। રાધે રાધે, એમ જો લઈને આવી જઈશું અને મંદિરનો અવાજ તમને સંભળાતો હશે કે અત્યારે આરતી થાય છે। જો ઉપરનું વાતાવરણ તમને બતાવું, મસ્ત મજાનો પવન છે ઉપર। ચલો હવે હું કપડાં સૂકવી દઉં। સુરત દાદા ઊભી ગયા છે, કેટલું સરસ લાગે છે ને। અને આ બાજુ કપડાં સૂકવાઈ ગયા છે, હજી બીજા આવશે પણ આ તો એક જ વારના હતા, તો મેં કહ્યું ચલો ફટાફટ એને તો સૂકવી દઈએ। તો કપડાં સૂકાઈ ગયા છે, હવે હું જઈશ નીચે। 9:30 થવા આવ્યા છે અને આ બાજુ દિશુ રેડી થઈ ગઈ છે। દિશિતા, રાધે રાધે। રાધે રાધે। ટ્યુશન જવાનું છે? હા, કે નાના છોકરાને જેમ રડવા બેસ કે હસીસ? હસીસ। સારું સારું, આજે તો બહુ દિવસે ટ્યુશનમાં હે ને, એટલે ન્યૂ હુડી પહેરી લીધું છે અને રેડી થઈ ગઈ છે હવે એક્ઝામ પતી ગઈ। કેવું લાગે છે? કુછ અચ્છા નહીં, કાલે એક્ઝામ હી હૈ। એવું છે? કાલ ટ્યુશનમાં આખો એસએસ બુક છે આખી। સરસ સરસ, તો તારે દિશા આવી જશે પર્સન્ટેજ એક્ઝામ આપી આપીને તારે તો અડધી થઈ ગઈ છું, પાક્કું થઈ જશે। અને આ બાજુ જુઓ, બા કરે છે નાસ્તો। બા, રાધે રાધે। રાધે રાધે, કેવું છે? બહુ સરસ, ખાખરા અને ચા ચા પીવાઈ ગઈ છે ને, ખાખરા બાકી છે। કેવું છે, મજામાં? હા, મજામાં, ચાલો બધા ખાખરા અને ચા ખાવા। દાદા ને શું ખબર છે? બા બસ પડે, એ તમને જોશે ને એટલે ઉભો થઈ જશે અમને। હવે ખાખરો ખાવા બેઠી હે, જો બા તમને જોશે ને દાદા એટલે એમને ઉભો થઈ જશે। સારું, કઈ રહી છે? જો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને, બા પાપડ ખાય છે અને આજે બનાવી છે જમવામાં વઘારેલી ખીચડી, કેમ કે દવાખાને જવાનું મોડું થાય છે। તે બાજુ જે છસ અને પાપડ, અને આજે નિક્કીબેનની વિદાય છે, શું કેવું નિક્કીબેન, કેવું રહેશ? હું સરસ, કે યાદ આવશે કે નહીં? આવે આવશે ને, મહિના પછી ધામા પાછા છે। અરે વાંધો નહીં, આપણે કોઈ ચિંતા નહીં, બે દિવસ માટે ધામા તો। બા કેવું છે? બહુ સરસ, વાહ, મજા આવી? મજા, ફૂલ મજા, મોજ મોજ, ઓકે બસ થા આપણે જો ફૂલ બધું શાક નાખીને જ બનાવી છે તમારા માટે, તો ખાવા માંડો। ચલો તો હવે હું જમી લઉં અને પરમની એન્ટ્રી પડી ગઈ છે, કેવું પરમ? એ નિકી ભાઈ જાય છે આજે હે કે ના જાય? એવું, હા સારું, ચાલ બેટા હેડ, આપણે કપડાં બદલી કાઢ, અમારે જવું છે નિકી ભાઈ મૂકવા બસ સ્ટેન્ડ, કઈ વિસનગર તો જવાના નહીં, ના લઈ જવાય એને પપ્પા, આખું બસ સ્ટેન્ડ ઊંચું લે દીશું, તારે આવવાનું છે? સાહેબ નિક્કીબેન થઈ ગયા છે તૈયાર, થેલા બિલા લઈને દીશું, તારે આવવાનું છે? ચાલ તારે બોટલ, હવે ક્યારે આવશો? આવતા મહિને, ઓકે ગમશે ને? ગમે ને, ઘેર જાય છે, આજે બાળકો સાથે મિલન થશે નિક્કીબેનનું, અને કથું રહ જોઈને જ ઊભો છે ને, મારા માટે શું લાવે છે, શું લાવવાની,
જવું છે વિસનગર, હવે તો એક્ઝામ પતી ગઈ, જ્યાં જવું હોય તો. કોને કહ્યું? હજી મારો બાપો બેઠો છે, બેન્ડ વાજા લઈને 11 તારીખ કથું જોઈ જાય તો દીસુ હમણાં ફોન આવશે. ઓય કથું જોઈ જાય તો કેટલા વાગ્યા? આવજે પિનાકી, દીક્ષા એવું પૂછશે કે બીજા કઈ ગયા બધા? પેલી તાર ટીશર્ટ જોવા નતો ગયો તું ધોની ની? એમાંથી લાયા આમ જો 1200 રૂપિયા નો. નહીં દેખાતું MRF નહીં લખેલું અહીંયા, આમ વાંટ ને સીઝન બેટ છે. હા આમ કરતા ગમ્યું સીઝન બેટ છે. ચલો સીઝન છે પપ્પા. બોલો હવે કેવું લાગ્યું? અને યલો ધોની નું લીધું. ધોની આવું પે? હા આ તો કોણ એમ થાય ને, અમારે તો કોહલી ને. આમ જો ગમ્યું ને હવે? હે એ બધું ના તોડતા હવે? તોડવું તો પડે. મજા આવી ને એમ તારે લાઈવ પણ. નામ કોને બહાર પડ્યું તું? બકા બચપન છે કહું છું. હું બચપન છે જ કહું છું પણ મને યાદ હોય. સારું સારું ખાઈ લે. અને અહીંયા જો દીવા બત્તી કરે છે. કેવું પિનાકીન બોલો? જો અહીંયા અમારી રૂમ ખાલી થઈ ગઈ છે આજે, તમે જોઈ લો. બધું જ બેગો બેગો બધું જ જતું રહ્યું છે આજે. ઘર સોનું સોનું થઈ ગયું છે, હે ને? ટાઈમ થઈ ગયો છે આ બાજુ. આજે બા નીચે બેસી ગયા છે, આ બાજુ દીસું ને આ બાજુ પિનાકીન. અને આજે છે જો મસ્ત મજાનું વટાણા ટામેટાનું શાક અને ભાખરી અને કોઠાની ચટણી છે, દીસુની છસ અને વઘારેલી ખીચડી. કેમ દીસું ભાવે ને? કેવું લાગ્યું બસ શાક? ઓકે જો પિનાકીન તને કેવું લાગ્યું? અને અહીંયા ખાઈ પીને ઓઢીને હવે સૂઈ ગયો છે, કારણ કે એને થઈ ગઈ છે હવે શરદી. એ જોઈએ રાત્રે તાવ આવશે જ, કારણ કે એનું બહુ બોલબોલ ચાલુ હતું એટલે એવું લાગે તો છે, હે ને પરમ?
સારું ચલો તો હવે આ લોકો જમી લે ને હું ભાખરી બનાવું છું. ચલો તો જો આજે વાગી ગયા છે નવ, આજે વહેલું વહેલું બધું પતાવી દીધું છે અને પરમ અમારું વાવાઝોડું સૂઈ ગયું છે. મેં કહું ચલો વ્લોગનો એન્ડ કરી દઈએ. અને આ બાજુ દીસુ એનું વાંચે છે, એક બાજુ હાથે ચેક કરે છે. મને દુખે છે હાથ, કેટલું લખવાનો, કેટલો સ્ટ્રેસ છે. ક્યાં ક્યાં આગે ક્યાં ઉબડા ગયા જે મેરા પતાય હોતા એક કિસ્સા પર પે ક્યાં બોલના હે ઉબડે ગઈ હે કાઈ નહીં કાઈ બોલ કાઈ નહીં તો કઈ નહીં. ચલો આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ જોયો. એક મિનિટ જોયો મારી મજાક ઉડાઈ તો બબડે કે વાહ થેન્ક યુ ભગવાન. આજનો બ્લોગ તમને બહુ જ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. અને કાલે મળીશું હવે નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે. અને કાલે જવાના છે બાને મૂકવા માટે, ગોઈંગ ટુ અંબાલા. એને દીશુ અંબાલા કાઉન્ટ, પણ દીશુ આવવાની છે કે નથી આવવાની? અમને નથી આવવાની. સારું તો આવું છે. અને આ બાજુ આરામ ફરમાવે છે પિનાકીન પુરોહિત. એ જોશે ને એટલે તો જમાવે. આ બધો થાક એને જ લાગ્યો છે, 10-12 દિવસનો હે ને. હા એટલે એ આરામ ફરમાવે. અને હું અહીંયા સુતી સુતી હતી ને એટલે વ્લોગ હું બનાવું છું, એડિટિંગ હું કરું છું. હવે તો બધું પિનાકીને મારા માથે નાખી દીધું છે. પણ હવે તું તો છટકી ગયો ને બકા. એટલે એવું કહે છે કે તું હાલ જેમ શીખી ગઈ એટલે વધારે માસ્ટર બની શકે. તો કઈ નહીં, મને એવું હોય કે ભાઈ તારા અમુક વિડીયો તે ડિલીટ ના મારે, એટલે મને ખબર ના હોય કયા એડ કરવાના છે કયા નથી. કારણ કે તું કન્ટિન્યુ જો, તને વધારે આઈડિયા હોય કયો વિડીયો લેવાનો છે. એમ સારું સારું, વધારે માસ્ટર બની. અને હવે અમારા જો ચેનલ જે મોનેટાઇઝ થવાની તેના હવે કલાકો ઘટવા માંડ્યા છે, એટલે ક્યારેક મારું મગજ ફરી જાય છે અને ક્યારેક પાછું એવું થઈ જાય છે કે ના આટલું તો પૂરું કરું જ, પણ હવે કલાક ઘટતા જાય છે એટલે હવે મને જ નથી ખબર કે શું થવાનું છે. તો કહીને ચલો વધારેમાં વધારે સપોર્ટ કરજો, સપોર્ટ કરજો, વધારેમાં વધારે ચાલુ રહેશે વ્લોગ. કેમ કે હું બનાવું છું ખબર તમને લોકો, એવું છે. કંઈ નહીં ચલો તો હવે કાલે મળીશું. બાય બાય, રાધે રાધે.